कृष्ण कन्हैया लाल की जय श्री वल्लभाधीश की जय श्याम सुंदर श्री अपने महारानी की जय श्री गोपाल लाल प्यारे की जय श्री गिरिराज धरन की जय श्री भागवत भगवान की जय। विराजमान जिमना परम सानिध्यमा आश्रीमद भागवती गंगानो आपणे बधा परम लाभ लई रह्या छीए। एवा ज्येष्ठ परम आदरणीय भातृचरण एवं उपस्थित आप बधा भगवद कथा प्रेमी श्रोतागण एवं जेना मनोरथ स्वरूप आ कथा यात्रा कथा गंगा श्रीमद भागवत एक गंगा स्वरूप छे। एक तो ओली गंगा भागीरथी गंगा जेने कहेवाय, जे भागीरथना प्रयास थी आ धरा ऊपर पधारी ने जनलोक ने पावन करी रही छे। अने एक आ भागवती गंगा, जे आ भागवती गंगा विछी परिवार श्री बिपिन भाई एमना परिवार ना मनोरथ स्वरूप एमना प्रयास थी आ गंगा अहीं मोरबी मां आवी छे। ओली गंगा माटे तो त्यां जवू पड़े स्नान माटे, केटला दिवस पहला प्लानिंग करवू पड़े, पछी रिजर्वेशन करावीए, पछी रहेवानी व्यवस्था, एक दिवस जवानू, एक दिवस आवानू, एक दिवस त्यां रुकाया, तो एना माटे त्यां जवू पड़े ए गंगा मां स्नान करवा माटे। पण आ गंगा आपणने पवित्र करवा माटे श्री બિપિનભાઈના મનોરથ સ્વરૂપ અહીંયા સામે ચાલીને આવી છે। અને આ 3-4 દિવસથી આપણે એ શ્રી ગંગાજીમાં સ્નાન પાન આચમન આપણે કરી રહ્યા છીએ, આ સામે ચાલીને આવી। અને બંને ગંગા ભગવાનના જ સ્વરૂપમાંથી પ્રગટ થઈ છે, ઓલી ચરણમાંથી પ્રગટ થઈ,
અને આ ભગવાનના મુખથી પ્રગટ થઈ. ભાગવતા પ્રોક્તમ ભગવાનની જ વાણી સ્વરૂપ છે, એટલે આ શ્રીમદ ભાગવત એ ભગવાનનું અધરામૃત સ્વરૂપ છે. તો જેના મનોરથ સ્વરૂપ આ શ્રીમદ ભાગવતી ગંગા આ મોરબી શહેરમાં આવી છે, ખૂબ ખૂબ એ મનોરથી પરિવાર માટે પ્રસન્નતા વ્યક્ત કરતા, મંગલ કામના પ્રગટ કરતા, આવો તન મન કો પવિત્ર કરને વાલી, મન કો વિશુદ્ધ બનાને વાલી, પરમ પ્રેમ કી પ્રાપ્તિ કરાને વાલી, સર્વત્ર ભગવત દર્શન કરાને વાલી, હૃદય કો નિર્મલ કરને વાલી, ભગવદ કૃપા કા અનુભવ કરાને વાલી, એસી યહ દિવ્ય શ્રીમદ ભાગવતી યાત્રા કો હમ આગે બઢાએ. સુંદર સુંદર કથાઓ કે ચરિત્ર ઉપદેશો કે માધ્યમ સે અપને જીવન કો હમ સાર્થક કરેં, ઓર જો હમે અપને લક્ષ્ય તક પહોંચાને વાલી હૈ, આપણા લક્ષ્ય સુધી આપણને લઈ જાય છે એવી આ શ્રીમદ ભાગવત. તો ખૂબ સાવધાનીથી એકાગ્રતાથી આવો શ્રીમદ ભાગવત માં પ્રવેશ કરીએ. શ્રી ભાગવત ભગવાન કી જય. ગત દિવસ આપણે ચતુર્થ સ્કંધમાં પ્રવેશ કર્યો. વિસર્ગ લીલા, ધર્મ અર્થ કામ મોક્ષ ચાર પ્રકરણોમાં વિભાજિત કર્યો. ધર્મ પ્રકરણમાં દક્ષ યજ્ઞની કથા, જે યજ્ઞ અધિકારમાં આવીને અભિમાનમાં આવીને દક્ષ યજ્ઞ કર્યો હતો એ યજ્ઞનું વિધ્વંસ થયું. ઓલી કથામાં આવે છે કે જ્યારે દક્ષ પ્રમુખ હતા અને સભામાં પધાર્યા ત્યારે શિવજી ઊભા ન થયા, એટલે પ્રમુખ બનેલા હતા એટલે એમને ક્રોધ આવ્યો, અને પછી જ્યારે યજ્ઞ આગળ કથામાં આવે છે કે જ્યારે યજ્ઞ થવાનો હતો બધા દેવતાઓ જ્યારે જાય છે ત્યારે સતીને પણ જવાની ઈચ્છા થઈ, ત્યારે શિવજીએ ના પાડી. સતીએ કહ્યું કે આપ ઓલા દિવસે સભામાં ઊભા કેમ નતા થયા, કે ઊભા થઈ ગયા હોત તો આ આ નારાજગી આ ઝઘડો જ ન થાત. ત્યારે શિવજીએ બહુ સુંદર જવાબ આપ્યો. શિવજી એ પરમ વૈષ્ણવ છે અને શિવજી કહે છે કે દેવી, માન સત્કાર દેહને નથી અપાતું, અપિતુ દેહના અંદર રહેલા દેવ તત્વને આપવામાં આવે છે. અને દક્ષ એ અભિમાનનું સ્વરૂપ છે અને હું ઊભો થઈને એના માન અભિમાનને પોષણ આપવા નથી માંગતો, એટલે હું ઊભો નતો થયો. સાધારણ વ્યક્તિ સત્તા સંપત્તિના આધીન થઈને આદર સત્કાર કરતા હોય છે, લેકિન સંત પુરુષ વૈષ્ણવ પુરુષ એની અંદર રહેલું દેવ તત્વ જોઈને સામેવાળા વ્યક્તિને માન સન્માન આપે છે. અને એ અભિમાનથી યજ્ઞ હતું, એટલે ધર્મ પ્રકરણમાં જે યજ્ઞ વિધ્વંસ થયો જેનાથી એ સિદ્ધાંત આપણે સમજ્યું, કોઈ પણ કાર્ય ધર્મપ્રદ કાર્ય હોય નિષ્કામ ભાવથી એને કરવું જોઈએ, દૈન્ય ભાવથી કરવું જોઈએ, સમર્પણના ભાવથી કરવું જોઈએ. કે ચલો મારી પાસે પ્રભુ કૃપાથી
જે ધન સંગઠિત થયું છે એને કંઈક સારા કાર્યોમાં વિનિયોગ કરું, એનો સમર્પણ કરું. પરંતુ એ વિનિયોગ કર્યા પછી ક્યાંક પોતાનું ઐશ્વર્ય અને વાહવા મેળવવાની ઈચ્છા, ક્યાંક એવી ભાવના હોય તો એવા કાર્ય સફળ નથી થતા. આ સુંદર શ્રીમદ ભાગવત કથા મહોત્સવ, આ કથાનો આનંદ, આની સફળતાનું રહસ્ય શ્રી બિપિનભાઈ, એમના પરિવાર, એમનો દૈન્ય ભાવ, એમની વૈષ્ણવતા અને નિષ્કામ ભાવ, એ જ આ આ કથા જે સફળ રૂપે આનંદથી આપણે બધા આનો અનુભવ કરી રહ્યા છે, એનું એકમાત્ર કારણ આજે મનોરથી પરિવાર અને એમનો રહેલો સરળ સૌમ્ય દૈન્ય ભાવ. જે પણ આ કાર્ય દૈન્ય ભાવથી આ થઈ રહ્યું છે અને એટલા માટે જ આનો આનંદનો અનુભવ આપણે બધા કરી રહ્યા છીએ, તો જો બી કાર્ય કરો સમર્પણ કે ભાવ સે કરો. અર્થમાં ધ્રુવજીનું ચરિત્ર શ્રવણ કર્યું, જે કોઈને ન મળ્યું એવું અર્થ ધ્રુવને મળ્યો. ઉત્તાનપાદ રાજા સુરુચિ સુનીતિ, ઉપનિષદો કહે છે કે એવી રીતે આપણા સન્મુખ પણ બે માર્ગ આવે છે, એક શ્રેયનો માર્ગ અને એક પ્રેયનો માર્ગ. શ્રેયનો માર્ગ એટલે કલ્યાણ કરવા વાળું અને પ્રેયનો એટલે આપણને જે પ્રિય લાગે એ. શ્રેયનો માર્ગ શરૂઆતમાં કઠિન લાગે, પ્રિયનો માર્ગ બહુ સરળ લાગે. પરંતુ શ્રેયના માર્ગ પર જ આગળ ચાલવાથી જીવને સંતોષ અને આનંદનો અનુભવ થાય છે, અને પ્રિયનો માર્ગ જે શરૂઆતમાં સરળ છે પણ આગળ જઈને એનાથી એને દુઃખ મળે છે. એટલે બુદ્ધિશાળી વ્યક્તિ બંને માર્ગને અલગ અલગ કરીને જુએ છે અને વિચારે છે કે આમાં મારું હિત શેમાં છે, અને એ વિચારીને નિર્ણય કરીને શ્રેયના માર્ગ ઉપર આગળ ચાલે છે. અને જ્યારે એ શ્રેયના માર્ગ ઉપર આગળ ચાલે તો ધ્રુવ એના શ્રેયના માર્ગ ઉપર ચાલવા માટે શું જોઈએ? ધ્રુવ એટલે શું? દ્રઢતા. ધ્રુવ યાની દ્રઢ સંકલ્પ, ધ્રુવ યાની નિશ્ચય. નિશ્ચયના મહેલમાં વસે છે મારો વાલમો. ભક્તિ માર્ગમાં ચાલવા માટે દ્રઢતા જોઈએ વૈષ્ણવો, નિશ્ચય જોઈએ. ધ્રુવ યાની સત સંકલ્પ. એની સુરુચિ માતાએ જ્યારે કડવા વચન પણ કહ્યા ત્યારે સુનીતિએ ખૂબ સુંદર એને ઉપદેશ આપ્યો કે બેટા તું ક્રોધ નહીં કર, તું તારી એ બીજી માતાનું અમંગલ નહીં વિચાર. કારણ કે બાલ 4-5 વર્ષના એ ધ્રુવ છે, તો એમને ક્રોધ આવ્યો કે આવી તે મને કહ્યું, અને માતા એને સમજાવે છે કે બેટા તું અમંગલ નહીં વિચાર. જ્યારે કોઈ વ્યક્તિ બીજા કોઈનું અમંગલ વિચારે છે તો એ અમંગલનો પ્રારંભ એના પોતાથી થાય છે, પોતાનાથી. જ્યારે ઓલો કથા આવે છે કે દધીચી ને એમના પુત્ર પીપલાદ, અને એ પીપલાદને જ્યારે ખબર પડી કે આ દેવતાઓએ વૃત્રાસુરને મારવા માટે મારા પિતાના હાડકાનું વજ્ર બનાવ્યું, હવે એ દેવતાઓ માટે એવો દ્વેષ એને થયો પીપલાદને. તપસ્યા કરી, શિવજીને પ્રસન્ન કર્યા, શિવજી એને દર્શન આપ્યા. શિવજી કહે, બોલ બેટા ક્યા ચાહીએ, કોણ સા વરદાન? તો કે આપ મેરી તપસ્યા સે પ્રસન્ન હો, જો આપ રાજી હો તો આપ એમ કરો
કે ઓલા ઇન્દ્રને દેવતાઓને આપ પોતાના ત્રીજા નેત્ર ખોલીને બધાને ભસ્મ કરી દો. હવે જ્યાં ભસ્મ કરવાની વાત આવી, શિવજી મંદ મંદ મુસ્કુરાતે હુએ સમજાને લગે, બેટા ક્યું યે અમંગલ વિચાર રહા હૈ, ક્યું યે દ્વેષ ભાવ તેરે હૃદય મેં હૈ. જો હું મારા ત્રીજા નેત્રને ખોલીશ જ્યારે પ્રલય કાળ લાવે છે, તો એનાથી તો આખી સૃષ્ટિ નષ્ટ થઈ જશે, કોઈનું હિત નહીં થાય. બીજું કંઈક માંગ. પીપલાદ કહે છે કે આ દેવતાઓથી ચાલતી સૃષ્ટિ ભલે નષ્ટ થતી હોય તો થાય, પણ આપ જો મારી તપસ્યાથી પ્રસન્ન હો તો એ દેવતાઓનો નાશ કરો. શિવજી કહે છે ધૈર્ય રાખ, સૌથી પહેલા તારા અંતઃકરણમાં, તારા મનમાં તું મારા રૌદ્ર સ્વરૂપને જો. અને હવે શિવજીએ એના હૃદયમાં પોતાનું ભયાનક રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું, અને જ્યાં એ રૌદ્ર પ્રલયકાલી સ્વરૂપને જોયો, એના રોમ રોમ અગ્નિથી બળવા લાગ્યા, પુકારવા લાગ્યો રક્ષા કરો રક્ષા કરો. ત્યાં શિવજીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ શાંત કર્યું. પીપલાદ કહેવા લાગ્યો કે ભગવાન, મેં તો આપને ઇન્દ્રને મારવાની વાત કરી હતી, આપ તો મને જ મારો છો. શિવજી કહે છે કે આ આ આપણી બધી ઇન્દ્રિયોના દેવતા, આ તો બધા દેવતાઓ છે, આ એક એક ઇન્દ્રિયોના એક અલગ અલગ દેવતાઓ છે. અને જ્યારે તું નાશનું આવાહન કરે છે, તું કોઈનું અમંગલનું આવાહન કરે છે, તો હે પુત્ર, એ અમંગલતાની શરૂઆત જ્યાંથી એનું આવાહન કરવામાં આવ્યું હોય છે ત્યાંથી જ એનો પ્રારંભ થાય છે. યાદ કર, તારા પિતાએ સમાજના કલ્યાણ માટે, દેવતાઓના હિત માટે પોતાના શરીરનો પણ ત્યાગ કરી દીધો, અને તારા હૃદયમાં આવો ક્રોધ દ્વેષ. કોઈનું જ્યારે આપણે અમંગલ વિચારીએ તો એ અમંગલતાની શરૂઆત આપણાથી થાય છે, એટલે ધ્યાન રાખો, સાવધાની રાખો. ક્રોધ આવે ત્યારે શાંત મૌન વ્રત, જબ ક્રોધ આવે તો મૌન હો જાઓ, ઓર જીતના બોલોગે તો ઇતના ક્રોધ બઢતા જાયેગા. ક્રોધ આવે ને તો જો એને શાંત કરવાનો ઉપાય તમને બતાવું. સમજો, સોમવારે ક્રોધ આવ્યો. હવે સોમવાર એટલે સપ્તાહનો પ્રથમ દિવસ શરૂઆત થાય, દિવસ સપ્તાહની વીકની, બરોબર. અને સોમવારે ગુસ્સો આવે ને, ક્રોધ આવે, તો ત્યારે મનમાં વિચારું, અરે આ તો સપ્તાહનો પહેલો દિવસ છે, ક્યાં વીકનો પહેલો દિવસ ગુસ્સા કરું, છોડો, રેવા દે, સપ્તાહનો પ્રારંભ છે, આમાં ક્યાં ક્રોધ કરવો, મન બગાડવું, છોડો. મંગલવાર આવે ને ક્રોધ આવ્યો, ત્યારે વિચારું, અરે આજ તો મંગલ કા દિન હૈ, આજ ક્યું મેં ક્રોધ કરકે અમંગલ કરું, છોડો, ક્રોધ કો શાંત કર લો, આજ તો મંગલવાર હૈ. બુધવાર, ઓર બુધવાર કો જબ ક્રોધ આવે, અરે આજ તો બુધવાર હૈ, ક્યું ક્રોધ કરકે મેં અપની બુદ્ધિ કો ખરાબ કરું, આજ તો બુદ્ધિ કા દિન હૈ, ક્યું અપની બુદ્ધિ બિગાડું મેં, ચલો છોડો, આજ ક્રોધ નહીં.